नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स की अंदर आपणे विकलन चैप्टर नो अभ्यास करता था, तो एमां छेल्ले आपणे 22 उदाहरण नो अभ्यास कर्यो हतो। अने पछी आगळ हतुं वधतुं विधेय अने घटतुं विधेय आपणा अभ्यासक्रममां नथी, अने पछी उदाहरण नंबर 23 अने 24 पण नथी। तो हवे आपणे आगळ आपणे छेल्ले वात पण कही हती 183 नंबरना पेज पर વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો કઈ રીતે શોધાય, તો આપણે દરેક વિદ્યાર્થી મિત્રો આપણે નોટબુક્સની અંદર આપણે લખશું વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત, તો આપણે જોઈ વ્યાકરણ એની મહત્તમ કિંમત ન્યૂનતમ કિંમત માટે આપણને આકૃતિ દ્વારા માહિતી આપેલી છે, તો આપણે એનો અભ્યાસ કરીશું સૌ પ્રથમ, પછી આપણે એના ઉદાહરણ ગણવાનો પ્રયત્ન કરીશું। તો વધતું અને ઘટતું વિધેયની આપણે ચર્ચા કરી, એની ચર્ચા થઈ। હવે આપણે વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવવાની રીતનો અભ્યાસ કરીશું। તો કે ધારો કે કોઈ એક વિધેય એટલે કે વાય બરાબર એફ એક્સ, વાય બરાબર એફ એક્સ નો આલેખ નીચે પ્રમાણે મળે છે। જો આપણે આલેખ જોઈએ તો આપણને ખ્યાલ છે કાની એક્સ અક્ષ વાય અક્ષ બે છે તે અહીંયા 0 અને તો ડાયરેક્ટ આપણને આપી દીધું છે એ બી સી ડી ઈ કે કેવો ચાર્ટ આપણને આપેલો છે। તો શું કહેવા માંગે છે, આલેખ ઉપરથી જોઈ શકાય છે કે એ સી અને ઈ બિંદુ એ વિધેયની કિંમત મહત્તમ છે, કેવી છે મહત્તમ છે, જો ઓપન ની સાઈડ છે, જ્યારે બી અને ડી બિંદુ એ વિધેયની કિંમત ન્યૂનતમ છે। આમ વિધેયની મહત્તમ કે ન્યૂનતમ કિંમત એક કરતા વધુ હોય શકે, એક કરતા વધારે પણ હોય શકે, કારણ કે અહીંયા એ સી ઈ એ મહત્તમ છે ત્યારે બી ડી ન્યૂનતમ છે। હવે મહત્તમ કિંમત માટેનો આપણને આપેલું છે, તો એ ચાર્ટ આપેલો એક્સ અક્ષ વાય અક્ષ ની અંદર જો બધા પહેલા એ માઇનસ એ, પછી એ કો એ, પછી એ કો એ પ્લસ એ, તો એ ત્રણેય એક જે આપણે જેને આપણે વાય બરાબર વિધેય એફ એક્સ આપણે કહીએ, તો આકૃતિમાં વાય બરાબર એફ એક્સ વિધેયનો વક્ર દોરવામાં આવ્યો છે। તો અહીંયા એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત વાય બરાબર એફ એ થાય જો એક અલ્પધન સંખ્યા હોય, કેવી હોય અલ્પધન સંખ્યા હોય, અને જો એફ એ ગ્રેટર ધેન એફ એ પ્લસ એચ તેમજ એફ એ ગ્રેટર ધેન એફ એ માઇનસ એચ હોય તો એક્સ બરાબર એ આગળ વિધેય મહત્તમ છે એમ કહેવાય। કોઈ એક વિધેય એક્સ બરાબર એ આગળ મહત્તમ થવા માટે નીચેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે, તો પહેલું હોય કે એફ ડેશ વન એટલે કે પ્રથમ વિકલન બરાબર 0, અને બીજું છે બીજું વિકલન એફ ડબલ ડેશ એ લેસ ધેન 0 એટલે કે એની કિંમત કેવી હોવી જોઈએ, તો કે 0 કરતા નાની હોવી જોઈએ, કેવી હોવી જોઈએ 0 કરતા નાની હોય। હવે ન્યૂનતમ કિંમત માટેનો એક વિકલ્પ આપણને એક્સ વાય અહીંયા વચ્ચો વચ્ચે આ બાજુ ડાબી બાજુ એ માઇનસ એચ અને જમણી બાજુ એ પ્લસ એચ, એનો જે વક્ર છે વાય બરાબર એફ એક્સ એનું જે વિધેય આકૃતિમાં વાય બરાબર એફ એક્સ વિધેયનો વક્ર દોરવામાં આવ્યો છે। એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત વાય બરાબર એફ એ થાય જો એક્સ અલ્પધન સંખ્યા હોય અને જો એફ એ લેસ ધેન એફ એ પ્લસ એક્સ તેમજ એફ એ લેસ ધેન એફ એ માઇનસ એચ હોય તો એક્સ બરાબર એ આગળ વિધેય ન્યૂનતમ છે, કેવું છે ન્યૂનતમ છે એમ કહેવાય। કોઈ એક વિધેય એક્સ બરાબર
તે આગળ ન્યૂનતમ થવા માટે નીચેની શરતો જરૂરી અને પર્યાપ્ત છે. જે મોલમાં પણ મેં ન્યૂનતમ માંથી વિપરીત કરું તો કે એફ ડેશ એ બરાબર ઝીરો અને એફ ડબલ ડેશ એ બર તો કે ગ્રેટર ધેન ઝીરો એટલે કે એની કિંમત ઝીરો કરતાં બીજા વિકલ્પની કિંમત ઝીરો કરતાં મોટી. વિધેયની આ રીતે મેળવેલ મહત્તમ કે ન્યૂનતમ કિંમત હોય વિધેયની સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ કિંમતો છે. કેવી છે તો કે એની સ્થાનીય મહત્તમ કિંમતો સ્થાનીય ન્યૂનતમ કિંમતો છે. મહત્તમ કિંમત અથવા ન્યૂનતમ કિંમત એટલે વિધેયની સૌથી મોટામાં મોટી અથવા સૌથી નાનામાં નાની કિંમત એવો અર્થ થતો નથી. એટલે કે વિધેયની સૌથી મોટામાં મોટી કિંમત અથવા વિધેયની સૌથી નાનામાં નાની કિંમત એવો એનો મતલબ કે અર્થ થતો નથી. એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત મહત્તમ છે. કેવી છે? મહત્તમ છે. એનો અર્થ ફક્ત એટલો જ થાય છે કે એક્સ બરાબર એની આજુબાજુના અલ્પગાળામાં એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત એક્સ બરાબર એ આગળ વિધેયની કિંમત મહત્તમ છે. એ જ રીતે એક્સ બરાબર બી આગળ વિધેયની કિંમત ન્યૂનતમ છે. એનો અર્થ ફક્ત એટલો જ થાય છે કે એક્સ બરાબર બી ની આજુબાજુના અલ્પગાળામાં વિધેયની કિંમત ન્યૂનતમ છે. જે બિંદુઓ એફ એક્સ ની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મળે છે તેને સ્થિર બિંદુઓ કહે છે. શું કહેવાય? તો કે અહીંયા અંડરલાઈન કરી નાખી કે તેને સ્થિર બિંદુઓ કહે છે. અને સ્થિર બિંદુઓ મેળવવાની જરૂરી શરત ડીવાય છેદમાં ડીએક્સ બરાબર ઝીરો છે. શું હોય? સ્થિર બિંદુઓ મેળવવાની જરૂરી શરત ડીવાય છેદમાં ડીએક્સ બરાબર ઝીરો છે. એટલે કે જે આપણું પ્રથમ વિકલન એ ઝીરો. વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમતો મેળવવાની રીત કઈ રીતે મેળવાય? તો કે પહેલું, આપેલા વિધેય માટે dy છેદમાં dx બરાબર તો કે શું વિધેય કરી આપણે? તો કે f'x મેળવો. એટલે કે બે વસ્તુ એક જ છે. સમીકરણ dy છેદમાં dx બરાબર 0 નું સમાધાન કરતી x ની કિંમતો મેળવો જેને સ્થિર બિંદુઓ કહેવાય છે. શું કહેવાય? તો આગળ ઉપર જ આપણે જોયું તો કે એનું સમાધાન dy છેદમાં dx બરાબર 0 નું સમાધાન કરતી x ની કિંમત જે છે એ મેળવવાની છે આપણે, જેને આપણે સ્થિર બિંદુઓ કહીશું. દ્વિતીય વિકલન મેળવી તેમાં x ની આ કિંમતો વારાફરતી મૂકો. એટલે કે આપણે દ્વિતીય વિકલન પાછું મેળવશું એટલે કે f ડબલ ડેશ x અથવા તો d સ્ક્વેર y છેદમાં dx સ્ક્વેર બેમાંથી ગમે તે કેવી દ્વિતીય વિકલન છે એ મેળવી અને એની અંદર x ની આ કિંમતો વારાફરતી આપણે મૂકશું દ્વિતીય વિકલનની અંદર. જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલનની કિંમત ધન થાય, હવે અહીંયા પોઈન્ટ સમજો. શું કે? જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલનની કિંમત ધન થાય એટલે પ્લસ થાય, x ની તે કિંમત વિધેયની ન્યૂનતમ કિંમત આપે છે. કેવી આપે? ન્યૂનતમ કિંમત આપે છે. અને જે સ્થિર બિંદુ માટે દ્વિતીય વિકલનની કિંમત ઋણ થાય તે x ની તે કિંમત વિધેયની મહત્તમ કિંમત આપે છે. અને વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવવા ઉપરની x ની કિંમતો વિધેયમાં મૂકવામાં આવે છે. આપણે કેટલાક ઉદાહરણથી વિધેયની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવવાની જોઈશું. હવે અહીંયા આપણને ઉદાહરણ 25-26 ઉદાહરણો આપણને આપેલા છે તો આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ. તો ઉદાહરણ 25 શું કહે છે? તો પહેલાં તો રકમ વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે જોઈએ. તો કે fx બરાબર 2x³ + 3x² - 12x - 4 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો. તો અહીંયા સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો શું કરવું? તો કે પ્રથમ વિકલન આપણે મેળવવું. શું શોધવું પડશે? તો કે અહીંયા આપણે સૌ પ્રથમ વિકલન આપણે મેળવવું. અહીંયા ઉદાહરણ 25
प्लस डॉट एक्स स्क्वायर माइनस 12x माइनस तो आया विद्यार्थी डॉट प्रथम विकलन आपने लेंगे तो सुविधा और बेन आपने यहाँ त्रण की घात ये आपने ये भी हमने x तो त्रण माती एक बार ले नो स्क्वायर पत्ता त्रण ना त्रण बे आपने बे अबे बे आमती एक बार था तो बे x माइनस यहाँ बार ना बार अबे x अन्य एक घात अच्छे एक माती एक बार था तो जीरो तो दो एक था ये अगले बार ना बार अन्य यहाँ अच्छा ले तो यहाँ त्रण दू छो एक स्क्वेर बता त्रण दू छो एक अने माइनस बार एला जीरो तो यहाँ आपको प्रथम विकलन आपने हमें शुक्र आगे समझो हमें आपने आगे विकलन में वाला मार्ग जो कि स्थिर कीमतों में એટલે કે સ્થિર કિંમત એટલે તો કે પ્રથમ વિકલન જે આપ્યું છે એના બરાબર 0 એટલે કે dy છેદમાં dx બરાબર 0 અથવા f(x) બરાબર 0 માટે તો એના માટે આપણે કિંમતો સ્થિર કિંમતો માટે આપણે આ 0 લેવી કે સ્થિર કિંમતો તો કે સિમ્પલ છે જો આ નવીઓ આપણે પાછું તો x 2 અને x 1 બરાબર 0 તો અહીંયા 2 ની કિંમત આપણે વારાફરતી અથવા કરી અને મૂકી આપી તો તેથી અહીંયા x બરાબર -2 અથવા x બરાબર +1 આપણે લઈ લેવું જે છે હવે આપણી જે બે સ્થિર કિંમતો આપણને મળી છે આપણે આગળ રીતોમાં એ જોયું તો કે બીજા વિકલન જે આપણું છે એની કિંમતોની અંદર મૂકી જવાની અને આપણને કઈ રીતે કિંમત મળે છે એનો અંદાજ આપણે મેળવશું તો પહેલા આપણે x બરાબર -2 આગળ શું કરશું તો કે x બરાબર -2 આગળ તો આપણું બીજું વિકલન હતું f ડેશ ડબલ ડેશ માઇનસ 2 તે આપણે આપણા વિકલનની અંદર -2
तो अंदर थी प्लस ना बात करी એટલે माइनस 18 વધે माइनस 18 જે 0 કરતા કેવા છે 0 કરતા નાનો છે તો અહીંયા તો તેથી આપણે લખી શકી કે x બરાબર माइनस 2 આગળ વિધેયની મહત્તમ કિંમત મળે છે કેવી કિંમત મળે છે તો કે અહીંયા ઋણ આવે તો મહત્તમ કિંમત મળે છે અને આગળ x બરાબર 1 આગળ આપણે જો x બરાબર 1 આગળ તો એક મોટી કિંમત એટલે f ડબલ ડેશ 1 બરાબર 12 न्यूनतम कीमत मड़े मड़े एक आगर विधेय न्यूनतम कीमत मड़े हुए आपने एफएक्स की न्यूनतम कीमत अने इनी महत्तम कीमत जे आपने बे जवाब मांगा छे ते आपने मुकी तो के पहला बड़ा पहला इनी न्यूनतम कीमत fx ની ન્યૂનતમ કિંમત તો ન્યૂનતમ કિંમત કેમાં મળે છે તો કે x બરાબર 1 ને વિધેય fx માં મૂકી તો કે આપણો પહેલો વિધેય છે તો કે fx ની જગ્યાએ a બરાબર એની અંદર આપણે મૂકી આપણું જે આખું આપણને જે રકમ આપેલી છે એની અંદર કે બે x જે ભારી એક મૂકી દેવાનું 1 નો 3 ઘાત વત્તા 3 1 નો સ્ક્વેર માઈનસ 5 કૌંસમાં 1 માઈનસ 4 2 વત્તા 3 માઈનસ 5 માઈનસ 4 બરાબર માઈનસ 11 કેટલા થયા માઈનસ 11 મળ્યા આપણને ન્યૂનતમ કિંમત મળી આપણને માઈનસ હવે fx ની મહત્તમ કિંમત તો કે x બરાબર માઈનસ 2 ને આપણા જે આપણું વિધેય છે fx એની અંદર મૂકતા તો f માઈનસ 2 બરાબર એ આપણે એનું સાદું રૂપ આપી 2 x ની જગ્યાએ માઈનસ 2 ની 3 ઘાત વત્તા 3 માઈનસ 2 નો સ્ક્વેર માઈનસ 12 કૌંસમાં x ની જગ્યાએ માઈનસ 2 માઈનસ 16 વત્તા 12 વત્તા 24 માઈનસ 4 બરાબર 16 એની મહત્તમ કિંમત આમ fx ની મહત્તમ કિંમત 16 અને ન્યૂનતમ કિંમત માઈનસ 11 માઈનસ 11 આવી રીતે આપણે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત આવી સ્ટેપમાં શોધવું તો અહીંયા એકવાર એજી આપણે સ્પષ્ટ કરી લીધી અને જોઈ લીધું કે અહીંયા આપણે જોયું શું તો કે જે આપણને વિધેય આપેલું છે એનું આપણે પહેલું વિકલન પ્રથમ એક ડેશ x શોધ્યું પછી તો કે ની એને અનુરૂપ બરાબર 0 ને અનુરૂપ સ્થિર કિંમતો મેળવી તો એ સ્થિર કિંમતો આપણે જોઈ અને મહત્તમ અને ન્યૂનતમ કિંમત આગળ અને એ જ આપણે આપણા જે વિધેય આપણને આપેલું મેટ્રિક્સ દ્વારા આપણે મૂકી અને ન્યૂનતમ કિંમત અને મહત્તમ કિંમત આપણે હવે આપણે સવિષ્ણુ ઉદાહરણ આપણને આપેલું છે તો કે y બરાબર x ની 3 ઘાત માઈનસ 2x સ્ક્વેર માઈનસ 4x માઈનસ 1 ની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો મેળવો કંઈ પણ આપણને જે પણ આપેલું છે તો એને અનુરૂપ અહીંયા y આપેલો છે તો અહીંયા dy છેદમાં dx બરાબર આપણે પ્રથમ વિકલ્પ પહેલો મેળવી લઈશું તો x ની 3 ઘાત એટલે 3 ઘાત પહેલા આપણે સ્વગુણકમાં લાવશું x નો x અને 3 માંથી એક ઘાત બાદ થાય એટલે 2 એટલે 3x સ્ક્વેર થાય પછી માઇનસ ના માઇનસ 2 ના 2 બે પાસા જે એની ઘાત છે એ આપણે સહગુણકમાં લાવી એટલે 2 2 4 x અને હવે x ની 2 માઇનસ 1 ઘાત એટલે 4 x અને માઇનસ 4
કારણ કે x ની એક ઘાત જ છે એટલે 4 એ 50 થશે x એ નહીં થાય કારણ કે 1 માંથી 1 બાદ થાય અને 1 માઈનસ એ 50 છે એટલે એની કિંમત 0 એટલે અહીં આપણું પ્રથમ વિકલન શું થશે તો કે 3x² - 4x - 4 હવે અહીંયા સ્થિર કિંમતો માટે તો કે dy / dx = 0 માટે તો અહીંયા આપણે લઈ લેવી કે 3x² - 4x - 4 = 0 = 0 તો અહીંયા 3x હવે આના સીધા જ અવયવ આપણે પાડી તો 4 તરી 12 ગુણાકાર હવે 12 નો એવો બે ભાગ પાડવાના કે જેનો બાદ બાકી માઇનસ 4x થાય તો 6 2 12 તો 3x² ના 3x² અને બે જે ભાગ પાડ્યા તો કે 6 માઇનસ 6x અને વત્તા 2x તો જો માઇનસ પ્લસ તો કે માઇનસ 6x માંથી 2x બાદ કરો તો 4x મોટાની નિશાની અને માઇનસ 4 બરાબર 0 હવે પહેલા બે માંથી લસા એટલે સામાન્ય શું નીકળે તો કે 3x કૌંસમાં શું રહે x - 2 બીજા બે માંથી સામાન્ય તો કે 2 તો કે x - 1 = 0 તો કે x - 2 અને x 3x + 2 = 0 તો x = 2 + 0 ની ઓલી બાજુ લઈ જવી આપણે ડાબા બરાબર જમા તો માઇનસ બે ની ઓલી બાજુ લઈ જવી પ્લસ અથવા તો કે x બરાબર તો કે જો પેલા બે લઈ જવી બાજુ એટલે માઇનસ થઈ જાય અને 3 આ બાજુ ગુણાકાર માં આપણે એ બાજુ જાય એટલે ભાગાકાર માં એટલે માઇનસ બે તૃતીયમ તો અહીંયા આપણે સ્થિર કિંમતો બે શોધી x બરાબર 2 અને x બરાબર માઇનસ 2 હવે d સ્ક્વેર y બરાબર dx સ્ક્વેર તો કે એટલે કે બીજું દ્વિતીય વિકલન તો આપણે પ્રથમ વિકલન ઉપરથી દ્વિતીય વિકલન શોધી તો 3 ના 3 અને 2 ઘાત ની જે ઉતરે એટલે 3 2 6 x અને 2 માંથી 1 બાદ થાય એટલે એની ઘાત કેટલી રહેશે 6 x અને માઇનસ હવે 4 x તો 4 ના 4 x ની 1 ઘાત છે 1 માંથી 1 બાદ થાય એટલે કંઈ જ રહેશે નહીં અને 1 ઘાત ઉતારી તો 4 1 4 એટલે 6 x - 4 આપણું દ્વિતીય વિકલન આવશે દ્વિતીય વિકલન હવે આપણે દ્વિતીય વિકલન ની અંદર આપણે x બરાબર 2 આગળ તો જોઈએ દ્વિતીય વિકલન માં તો કે 6 x ની જગ્યાએ 2 મૂકી અને માઇનસ 4 તો 8 થયા તો કેવા તો કે પ્લસ 8 થયા એટલે ગ્રેટર ધેન 0 એટલે કે 0 કરતા મોટા છે તો અહીંયા તેથી x બરાબર 2 આગળ વિધેયની 2 આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે છે કેવી મળે છે ન્યૂનતમ કિંમત મળે છે હવે x બરાબર માઇનસ 2 તૃતીયાંશ આગળ તો કે 6 કૌંસમાં માઇનસ 2 તૃતીયાંશ માઇનસ 4 તો કે આનું સાદું રૂપ આપીએ આપણે તો કે 6 2 12 અને 7 3 12 4 3 12 તો માઇનસ 4 અને માઇનસ 4 એટલે માઇનસ 8 લેસ ધેન 0 તો કે તેથી x બરાબર માઇનસ 2 તૃતીયાંશ આગળ વિધેયની મહત્તમ કિંમત મળે છે તો હવે આપણે y ની ન્યૂનતમ કિંમત શોધીએ તો કે x બરાબર 2 મૂકી તો અહીંયા આપણને y ની અંદર આપણે મૂકી દેવી તો આપણું જે તો કે 2 ની 3 ઘાત માઇનસ 2 x ની જગ્યાએ 2 નો સ્ક્વેર માઇનસ 4 એટલે x એટલે 2 માઇનસ 1 8 માઇનસ 8 માઇનસ 8 માઇનસ 1 તો માઇનસ 9 અહીંયા માઇનસ 9 ન્યૂનતમ કિંમત થશે અને મહત્તમ કિંમત ને પણ એવી રીતે કે x બરાબર માઇનસ 2 તૃતીયાંશ ને લીધે y માં મૂકીએ તો શું થાય તો કે x ની જગ્યાએ માઇનસ 2 તૃતીયાંશ ની 3 ઘાત માઇનસ 2 વળી x ની જગ્યાએ 2 તૃતીયાંશ એની નો વર્ગ માઇનસ 4 કૌંસમાં 2 તૃતીયાંશ એનું સાદું રૂપ આપીએ તો 3 બાર એટલે પેલું માઇનસ જ રહેશે બીજું એનું વર્ગ એટલે
तो के आठ ना सेज में नौ वत्ता आठ ना सेज में त्रण ने माइनस तेर तेर ना सेज में सत्यावीस तो के वाई नी महत्तम किंमत आवी जाए तेर ना सेज में सत्यावीस न्यूनतम किंमत तो के आ रीते विद्यार्थी मित्रों महत्तम न्यूनतम शोधता है शेर की अंदर आप जो आम फर्स्ट महत्वनी है कि अवयव पर એના સિવાય કોઈ વિશેષ પોઈન્ટ આની અંદર કંઈ ન હોય તો હવે આપણે આના પણ આ મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમતના ઉદાહરણો પેલા સ્વાધ્યાયની અંદર દાખલા હોય તો એ વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનો પ્રયત્ન કરશું. હવે આપણે આગળ સીમાંત આવક અને સીમાંત ખર્ચ જે પોઈન્ટ છે આગળ એની અંદર એના ઉદાહરણો દ્વારા આપણે થોડો વ્યાસ આગળના વિડીયોની અંદર. Thank you.